નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડીને વિક્રમ તો સર્જી દીધો, પણ કહેવાય છે ને દર્શક મિત્રો કે જેટલા ઝાઝા ભેગા થાય એટલો કજિયો વધે. આમ તો ભાજપ કહેવાય છે શિસ્તબદ્ધ કેડરવાળી પાર્ટી, પરંતુ અંદરોઅંદર ડખા ચાલ્યા કરતા હોય છે તેવી અનેક ખબરો સામે આવતી જ રહે છે. જો કે અહીં હાઈકમાન્ડનો આદેશ હોય છે શિરોમાન્ય, તેને પણ નકારી તો ન જ શકાય. જો કે દર્શક મિત્રો, વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ભાજપમાં સંગઠનમાં ફેરફારો કરવામાં જે આવી રહ્યા છે તેને લઈને એક બાદ એક ખબરો જરૂરથી સામે આવી છે. એક બાદ એક ટપોટપ રાજીનામા પડી રહ્યા છે. પાર્ટીના પ્રમુખો સ્વૈચ્છિક રાજીનામા આપી રહ્યા છે તે અનેક સવાલો તેને લઈને ઉઠવા પામ્યા છે. ત્યારે દર્શક મિત્રો, આપને જણાવી દઈએ વધુ એક રાજીનામું પડ્યું હોવાની ખબર આવી છે સામે. જી હા, આપને જણાવી દઈએ કે પાટીલના ગઢમાં દિગ્ગજ નેતાનું પડ્યું રાજીનામું. દક્ષિણ ગુજરાતના રાજકારણમાં આને લઈ આવી ગયો ગરમાવો. હવે કયા દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું તો વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. વાત કરીએ તો દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાત એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો ગણાય છે ગઢ. ત્યારે આ ગઢમાં પડ્યું છે ગાબડું. આપને જણાવી દઈએ કે ખબરો અનુસાર ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી આપ્યું છે રાજીનામું. ત્યારે દશરથ પવારના રાજીનામાથી ડાંગનું રાજકારણ ગરમાયું હોવાની ખબર સામે આવી છે. ખબરો પર નજર કરીએ તો તેમના લેટર હેડ પર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધીને લખવામાં આવ્યો એક પત્ર. તેમણે લખ્યું કે હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી છે. આ લેટર પેડની નીચે દશરથ પવારે સહી કરી છે. જોકે દર્શક મિત્રો, ખબરો અનુસાર ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા જ ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈને અવાજ ઉઠાવ્યો હતો તેવું પણ સામે આવ્યું છે. ઘણા દિવસોથી લોકોમાં નારાજગી જોવા મળી હતી, ત્યારે ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણને લઈને ડાંગ જિલ્લા પ્રમુખે રાજીનામું આપી દીધું. તેમજ આગામી દિવસોમાં વધુ ઘણા લોકો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ ચગદોળે ચડી છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે છેલ્લા કેટલાક સમયથી સંગઠનમાં એક બાદ એક ફેરફારો થતા જોવા મળી રહ્યા છે તેવી ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ પર નજર કરીએ તો છેલ્લા થોડા મહિનાઓમાં અંદાજિત 9 થી વધુ શહેર કે જિલ્લા પ્રમુખ બદલવા પડ્યા હતા. તેમાં બનાસકાંઠા, દ્વારકા, ખેડા, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર જિલ્લો, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને મહેસાણા શહેરના પ્રમુખોના રાજીનામા ટપોટપ લેવામાં આવ્યા હતા. અહેવાલો પર નજર કરીએ તો આ મામલે ભારતીય જનતા પાર્ટીના સૂત્રોનું એમ કહેવું છે કે આ રાજીનામા પાછળ મહત્વના કોઈ કારણ હોય તો બે પ્રકારના કારણો હોઈ શકે છે. પહેલું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે. આ નિયમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠને અમરેલી જિલ્લા પ્રમુખ કૌશિક વેકરિયા ધારાસભ્ય બનતા તેમનું જિલ્લા પ્રમુખ તરીકેનું રાજીનામું લીધું હતું. તે જ રીતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ધારાસભ્ય બનતા તેમનું પણ રાજીનામું લેવામાં આવ્યું. તો તે જ રીતે ખેડા જિલ્લા પ્રમુખ અમૂલ ડેરીમાં હોદ્દેદાર બનતા તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. અને બીજું કારણ શું છે તેની પર નજર કરીએ તો દર્શક મિત્રો, આ બીજું કારણ એ છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમુક જિલ્લા પ્રમુખો દ્વારા પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું, જેના કારણે અમુક જિલ્લા અને શહેર પ્રમુખોના રાજીનામા લઈ લેવામાં આવ્યા તેવી પણ ચર્ચા ચગદોળે ચડી રહી છે. શું કહેશો આ અંગે આપ? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.